एक मुसलमान पहली स्थिति एक आखा देश में जो आ देश में राष्ट्रपति नु पद मुसलमान प्राप्त कर सके आ देश क्रिकेट नो कैप्टन मुसलमान हो सके आ देश में मुख्यमंत्री मुसलमान हो सके छता आ लघुमती शब्द केम आवे छे अने एना कारणे लघुमती आवे एटले अमारी शरियत शरियत आवे एटले इस्लाम ना कायदाओ तो एक देश नी अंदर अलग कायदा ना कारणे जे परिस्थिति निर्माण थई छे कायदो मैं पहला पण कह्युं आईपीसीएल नो उपयोग क्यारे थाय छे काले घटना एवी बनशे कोई मुसलमान छोकरो 15 वर्षनी हिंदू छोकरीने लईने धर्म परिवर्तन करावशे अने एम कहेशे के हवे एने मुस्लिम धर्म अंगीकार कर्यो छे तो शुं एने पुख्त गणवानी के सगीर गणवानी तो आ परिस्थिति निर्माण थई छे बे कायदा होवाना कारणे पर्सनल मुस्लिम लॉ अलग हिंदुओं माटे अलग एवुं नथी आ देशनी अंदर समान सिविल कोडनो फरीथी उपयोग न करवामां आवे तो फरीथी आ देशना भागला थशे અને શરિયતનો ઉપયોગ કરીને જે છૂટવાની બારી છે એના કારણે જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે જેના કારણે આ દેશ અને દેશના સમાજને તોડવાનું ષડયંત્ર છે જી અબ્દુલભાઈ ને અંગ્રેજો માનું છું કે મુસ્લિમ જે પર્સનલ લોનો કાયદો છે એ ભારતીય બંધારણમાં છે કાયદો ભારતીય બંધારણ આ કાયદાને માન્યતા આપી છે જ્યારે નિર્માણ ભારતીય બંધારણ આવશ્યક કાયદો ભારતીય બંધારણ અને પરંતુ અત્યારે આવશ્યક આટલા વર્ષો પછી આધારો વાતો સામે લાંબો પડે છે તમે વાતો સાંભળો શરીર ભારતીય બંધારણ બદલા છે તો ભારતીય બંધારણ બદલા છે વાતમાં જેટલા પકડાઈને ફાંસી ભારતીય બંધારણ નહીં બદલે છે આ વસ્તુ નહીં બદલાઈ શકે એવું મંગળજી માનું છું ભારતીય બંધારણ બદલાઈ શકશે કદાચ પણ ગમે એટલી મોટી બહુમતી સાથે સરકાર કોઈ પણ આવે મોદી સાહેબ ની સરકાર હોય તો પછી ભવિષ્ય બીજી કોઈ સરકાર આવે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ મુસ્લિમ પર્સનલ લો કદી પણ નહીં બદલાય તો આ કદી પણ નહીં બદલાય એનો અર્થ એવો થયો કે આ દેશ ની અંદર આ ભાગલા કરવા માટે પોતાની ભાગલા માટે નથી મુસ્લિમ ફોર્સ નથી આઈપીસીએલ એ દેશ માટે મુસ્લિમો જેટલો લોહી વહેવાયું છે पाछू रिपीट करू छू के आजे आपणा प्रोहिबिशन ऑफ चाइल्ड मैरेज एक्ट 2006 ओवरपावर्ड ऑल पर्सनल लॉ આનો જે કેસ છે તો હજી ભી હું સમજવાની કોશિશ કરી રહી છું કે શું છે શું નહીં પણ અધરવાઇઝ ઇટ ઓવર પાવર્સ એટલે તમારે એની ચિંતા નથી કરવાની કે આ કેસ છે ડાલી આપણે છોકરીને તમે સાચા છો તમે સાચા છો પણ આમના વકીલો રીતે લડ્યું નહીં હોય અંદર અંદર સેટલમેન્ટ થઈ ગયું તો મને ખબર નથી તમે કેસ બતાવો ને મેં તમને કેસ બતાવ્યો અત્યારે કર્ણાટકના કે સાહેબ એ તો ગગુ આ તો છે કે છોકરીના ફાધરે કમ્પ્લેન કરી હતી પહેલા તો કલેક્ટરને પોતે સામે ચાલીને કર્યું હતું એટલે જ્યારે બહારનો વ્યક્તિ કરી શકે છે ને કર્ણાટક કોર્ટ છે કે કાયદા પરંતુ આમાં પીસાવાનું તો એક છોકરી ને થાય છે માનસિક અને શારીરિક પરિસ્થિતિ માનસિક અને શારીરિક પીસાવાનું કારણ શું છે કે અલગ કાયદો છે આ જે બંધારણ જયારે થયું બાળ લગ્ન કરો તો સમાજના દેશના દરેક વ્યક્તિને ધ્યાનમાં રાખીને પરંતુ આ જયારે ઘટના બને છે ત્યારે અમારું શરિયત આવો કે છે એમાં 15 વર્ષની છૂટ આ રીતે સાહેબ ક્રિશ્ચિયન લોબી છે આપણે અત્યારે આમની એક્ઝામ્પલ લઈએ છીએ આ રીતે ક્રિશ્ચિયન લોબી છે અમારા પારસી પર્સનલ લોબી છે પછી ટ્રાઇબલ લો છે ટ્રાઇબલ લો છે એટલા એવા છે અલગ અલગ કે ખાલી એક ટ્રાઇબલ લો નથી અકોર્ડિંગ ટુ સ્ટેટ અલગ અલગ ટ્રાઇબલ લો છે સાહેબ તમને ખબર હોય તો એટલે આપણે તમારો પોઈન્ટ સાચો કે યુનિફોર્મ સિવિલ કોડ જોઈએ છે પણ ઇફ યુ આર ટોકિંગ ઓફ ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ તો આમાં એવું નથી કે આ જાત આ આ આ અમારી સંવાદદાતાએ વાતચીત કરી હતી મહિલા સંગઠન